હર ઇન્સાનને આ દુનિયામાં ત્રણ તબક્કામાંથી પસાર થવાનું હોય છે અને ત્રણેય તબક્કાની અંદર પરમાત્માએ ઇન્સાનના આનંદ લેવા માટે અલગ અલગ ચીજોનું નિર્માણ કર્યું છે. પહેલો તબક્કો હોય છે બાળપણનો, બચપણનો, કે જેમાં બચ્ચાઓ રમકડા, ગેમ્સ, સ્કૂલ્સ, ફ્રેન્ડ્સ એ લોકો સાથે રમી અને પોતાની જિંદગીનો આનંદ ઉઠાવતા હોય છે. બીજો તબક્કો હોય છે યુવાનીનો, કે જેમાં જુવાન જોબ યા બિઝનેસની અંદર તેમજ આગળ જતા શાદી કરી અને ફેમિલીની અંદર પોતાની જિંદગીનો આનંદ ઉઠાવતો હોય છે. પણ ત્રીજો તબક્કો એવો છે કે જે આપણે સિનિયર કહીએ, બુઝુર્ગ કહીએ, એની અંદર તો પરમાત્માએ આનંદ ઉઠાવવા માટે ઘણી બધી ચીજોનું નિર્માણ કર્યું છે, જેને આપણે કહી શકીએ. આપણા સાહેબ જ મને પહેલી વાર હમણાં મળ્યા સવારે ત્યારે કીધા કે નિવૃત્તિમાં પ્રવૃત્તિ, રાઈટ? તો ત્રીજો તબક્કો એવો છે કે જેની અંદર બુઝુર્ગ પોતાના ટાઈમનો સારી રીતે ઉપયોગ કરી અને કુદરતે જે એના માટે આનંદ મેળવવાની જે ચીજો નિર્માણ કરી છે, જેવી કે હરવું ફરવું, ધર્મમાં વધારે ટાઈમ દેવો, યોગા છે, ધ્યાન ધરવું, બીજા બુઝુર્ગ સાથે ફ્રેન્ડ સર્કલ સાથે મળીને ટાઈમ પસાર કરવો, એ સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિ હોય છે કે જેમાં બુઝુર્ગે પોતાની જાતને સંકળાયેલી રાખીને તંદુરસ્તીની સાથે પોતાની જિંદગીમાં આનંદ ઉઠાવી શકે છે.